रामायण काल थी मानीने आज सुधी भले परम भक्त गणाय विभीषण पण कोई माये एना दीकरानुं नाम विभीषण न राख्युं, कारण के भरोसो बहु मोटी चीज होय छे साहेब। આમાં મોટા ભાગના મતદારોને પણ એમ હોય છે કે સારી સારી વાત કરીને અંતે પાછા બધા જ, કારણ કે છેલ્લે કેજરીવાલે બગડે ત્યારથી તો જગત આખાએ ભરોસો જ મૂકવાનું બંધ કરી દીધું છે કોઈના ઉપર, એના સ્ટોપ પેમેન્ટ આવી ગયું। તો જયવીર રાશિજી એમ કીધું કે ભવિષ્યમાં તમે શક્તિ છે એ કઈ કઈને મંથાનું કહીને કીધું, કાનાફૂસી જે થાય છે પોતપોતિકા સ્વાર્થ માટે, એ કાનાફૂસીને કારણે સમાજમાં એકતા નથી જળવાતી, બલકે સમાજ કોરી ખવાય છે। આ બધા જે વિધાનો જે છે એ શું સૂચવે છે? અમે ઇન ધ સેન્સ જે લોકો કરવા ધારે છે એ, હા, અમે તો એમાં માર્ગદર્શકના સ્વરૂપમાં છીએ, ને તો વળી પાછા લોકો કે અમને ટિકિટ આપજો, હવે અમને અહીંથી ગોંડલથી રીબડાની મળતી નથી। ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભસું હરિ ગોપાળ, આ ગુજરાતની જનતાએ અનેકો પ્રયોગ હવે જોઈ લીધા છે। એ નામ જ કલ્યાણકારી હોય છે જે તે પક્ષનું, અંદર ખાને તો ઈ જ પાછી જીજી વિશાળ, હું જલ્દી ગાદીએ ચડી જાઉં, હું કઈક લોચો લઈ લઉં, એવું બને તો કદાચિત પેલી એવી પાર્ટી હશે ઈ કેસે કે હવે પછી છે ને એક કામ કરજો, તમારા ધંધો કરો ભલે કરો, પણ એક કામ કરજો, તમે આ જે અંધ હોવાનો ડોળ કર્યો છે ને ઈ તમે કરતા નહીં, લોકો આંધળા ઉપર ભરોસો નહીં કરે। હાલ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેને ગણતરીના દિવસો બાકી છે, અને જે દશેરાનો દિવસ હતો ત્યારે શંકરસિંહ વાઘેલાની જે નવી પાર્ટીઓની ચર્ચા હતી તે પાર્ટીઓનો બની, પરંતુ ભાવેણાની ભૂમિ પરથી ક્ષત્રિયોનો જે હુંકાર ભરાયો તેના પર સૌ કોઈની નજર હતી, જેમાં ભાવનગરના યુવરાજ જે છે જયવીરાજસિંહ તે હાજર હતા, અને રાજેન્દ્રના શિવ બેઠકના જે ધારાસભ્ય છે રવિન્દ્રસિંહ ભાટી, જે ખૂબ ચર્ચિત નામ છે, શક્તિસિંહ ગોહિલ છે, તેવા અનેક લોકો તે મંચ પરથી હાજર હતા, અને તેમના દ્વારા જે વાણી ત્યાંથી તે વાણી તેમના દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું તેની પણ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર। સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સર, ગઈકાલે ગોહિલવાડની ભૂમિ પર જે સભા ભરાઈ હતી, કઈ રીતે સર એને જોઈ રહ્યા છો? પહેલી નજરે તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ક્ષત્રિય સમાજ ઉપર થોડીક કંટ્રોલ રાખવાની અને એને પોતિકા કરવાની પહેલ કરી દીધી। એને ખબર હતી શક્તિસિંહ બાપુને કે જે ગોતા અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા અસ્મિતા મંચ નામનું જે સંગઠનની બેઠક મળી હતી એમાં થયો ડખો, એમાં અનેક પ્રકારે બધાની વિપરીત એકબીજાના નિવેદનો આવ્યા, આજે ચાલુ છે પદ્મિની બા વાળાથી માંડીને પીટી જાડેજા સુધીના અને જયવીર રાજસિંહજી બાપુથી માંડીને અનેક લોકોએ એના અનેકો પ્રકારે વિપરીત બધા કારણો આપ્યા હતા, એટલે એ ટૂંકમાં બખેડાઈ ગયું। સો વાતની એક વાત, સામાન્ય પ્રજાને ખબર પડે એમ કે ન ક્ષત્રિય એકતા અસ્મિતા મંચની બિલકુલ સારી જેને કહી શકાય એવી રચના પણ ન થઈ, ન એનો ઉદ્દેશ રહ્યો, ન ભવિષ્યમાં એના ઈ બેનર તરફ તમે કંઈ કરી શકશો, એટલે જેમ એક ફ્લોપ ફિલ્મ આવે જેમ બહુ મોટી આશા જગાવી હોય પછી ફ્લોપ થઈ જાય એના જેવું એ પતી ગયું છે। એ બરાબર મોકાનો લાભ લઈને યોગાનુયોગ દશેરા જેવો પર્વ છે જ્યાં ક્ષત્રિયો માટે શસ્ત્ર પૂજન એ બિલકુલ એકદમ ગરિમાપૂર્ણ અવસર હોય છે, એને ટાંકીને ત્યાં ભાવણીયામાં બહુ સરસ કાર્યક્રમ થયો, બધા એ સમૂહમાં હજારો એટલે સેંકડો કમસે કમ ક્ષત્રિય હતા લોકો અગ્રણીઓ, એણે શસ્ત્ર અને બધી પૂજન વિધિ કરી, પછી પ્રાસંગિક પ્રવચનો વચ્ચે એમાં છે ને બિટવીન ધ લાઇન્સ જેવું છે, આખું પ્રવચન ભલે 10 મિનિટનું હોય એક એક લીટી બધાની બહુ જ સરસ હોય છે, અને એ જ અર્ક હોય, અર્ક એટલે કે એ નિચોડ છે આખું, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ તો ઈ એ હોય છે। જે રીતે શંકરસિંહ બાપુએ ક્ષત્રિય એકતા અસ્મિતા મંચના નેજા હેઠળ ભાવેણાના રાજાને અથવા તેના પરિવારજનોને તિલકવિધિ કરીને રાજકારણમાં બુદ્ધિપૂર્વક લઈ ગયા, એનાથી ભાવનગરના યુવરાજસિંહ જયવીર રાજસિંહજી છે એ તો વ્યથિત હતા જ હતા, એટલે એણે એના પ્રવચનમાં એક પંક્તિ કીધી એ નોંધપાત્ર છે, બાકી બધું તો ઔપચારિક છે। એણે કીધું કે ભાઈ આપણે ત્યાં ક્ષત્રિય સમાજમાં બીજું બધું ઠીક છે, પણ હું એટલી તો એમ કે ચોક્કસ વિનંતી કરીશ કે આપણામાં કોઈ વિભીષણ ન પાકે, પાકે તો લક્ષ્મણ પાકે, તો લક્ષ્મણ જેવો તો વફાદાર અને તમારી જાણ ખાતર અનુજ એટલે અનુયાયી જેવો, અનુજ એટલે નાનો ભાઈ, પણ અનુયાયી જેવો એટલે કે જ્યાં ગુરુનો પહેલામાં આખરી બોલ લાગે એના જેવો,
એના જેવું તો કોઈ થયું નહીં. એટલે એને કીધું કે લક્ષ્મણ જેવી તમે પ્રતિબદ્ધતા રાખવજો કે જેમાં રામનું હિત અને રામ રાજ્યનું હિત હોય એમાં જ તમારે ક્યાંય સંમિલિત થવાય. વિભીષણ નહીં, વિભીષણ ખરેખર તો પાત્ર સારું હતું કે રામના ભક્ત હતા અને રાવણને એને ખરેખર સદમાર્ગે વાળવાની કોશિશ કરી હતી, પણ તેમ છતાંય તમે જુઓ સંસારમાં આદિકાળથી ભરોસો નામની જે ચીજ છે એની કેટલી મોટી વેલ્યુ છે કે એ રામને રામનો ભરોસો કર્યો વિભીષણે, હનુમાનજીએ વિભીષણનો ભરોસો કર્યો, પણ સગા ભાઈઓમાં એણે એમ કીધું કે તું મારો ભાઈ ઉઠીને જે ભલે સામે ત્રિલોકનો નાથ કેમ નથી પણ છે તો એ શત્રુ અત્યારે, તો તું શત્રુની ફેવરની એક તો એની સરાહના કરે, પાછો મને સરેન્ડર થવાની કોશિશ કરાવડાવે. આપણી કેટલીક ગોપનીય વાત તે ત્યાં કરી, જેમ કે રાવણનું મૃત્યુ એ થતું જ નહોતું, 31 બાણ માર્યા, 30 બાણ માર્યા તો રામના હાથે રાવણનું મૃત્યુ ન થયું, પણ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે 31મો બાણ, એ બાણ શું હતું? કારણ કે આણે કીધેલું વિભીષણે કે ભાઈ એની નાભીમાં અમૃત કુંભ છે, તમે એને વિંધી નાખો એટલે રાવણ મરી જશે, અને પછી રાવણનું મૃત્યુ થયું. ત્યારથી માંડીને આજ સુધી, રામાયણ કાળથી માંડીને આજ સુધી, ભલે પરમ ભક્ત ગણાય વિભીષણ, પણ કોઈ માએ એના દીકરાનું નામ વિભીષણ ન રાખ્યું. કારણ કે ભરોસો બહુ મોટી ચીજ હોય છે સાહેબ, અને મોટા ભાગની વાતો જે છે ને ભરોસે જ ચાલતી હોય છે. એ કોઈ પણ તમે સિક્યુરિટી ગમે હોય, પરસ્પરનો ભરોસો છે બહુ મોટી ઘટના છે. તો જયવીર રાશિજી એમ કીધું કે ભવિષ્યમાં તમે આપણા સમાજમાં કોઈને સમાજનુંથી માંડીને રાજકીય રીતે પણ કરવું હોય તો વિભીષણ વાળી કરતા નહીં, તમે કરો લક્ષ્મણની જેમ રહેજો, વિભીષણ વાળી નહીં કરતા. એ વાતને બિલકુલ ટાંકીને પછી શક્તિસિંહજીનો વારો આવ્યો, એણે પાછી બાકીની બધી વાતો કરી, પણ એણે પાછા બે વાત કરી દીધી બુદ્ધિપૂર્વક કે ભાઈ કોઈ મંથરા ન થાય, કોઈ કૈકેયી ન થાય, એ પણ બહુ જરૂરી છે. હવે આ બધા જે વિધાનો જે છે એ શું સૂચવે છે? સૌરાષ્ટ્ર ભરના કે ગુજરાત ભરના ક્ષત્રિય સમાજમાં ચાલતું મહામંથન સૂચવે છે કે તમારે, એટલે કે આખા સમાજે કઈ બાજુ જવું. જે ગોતા ખાતે મીટિંગ મળી હતી એનો આશય ક્લિયર નથી કે તમે ખરેખર સમાજના હિત માટે નીકળ્યા છો કે સમાજના નામે ભાજપને કે તમારી મહત્વાકાંક્ષા પૂરી નહીં કરનારા પક્ષની સામે તમારે સીન છપાટા કરવા છે, જો હુકમી દાખવવી છે કે તમારો એંગલ બતાવવો છે કે જે કંઈ એજન્ડા સેટ કરવો છે શું છે, તો એ ક્લિયર નથી. એટલે સમાજને આ બંને નેતાઓના જે તમને હું વક્તવ્યની વાત કરી રહ્યો છું, શક્તિસિંહથી માંડીને જયવીર રાશિજીના, એણે સૂચક રીતે એમ કીધું કે ભાઈ આપણે સમાજનું હિત કરવું હોય તો વિભીષણ વેળા, એટલે કે શત્રુને મદદ કરીને ભલે આપણું કલ્યાણ થાય, આફ્ટર ઓલ તો રામના હાથે રાવણ મેળે તો એનું થયું તો કલ્યાણ આમ જુઓ તો, પણ એ મોક્ષ પણ નકામો. એ એમ કે છે કે સમાજનું હિત કરવું હોય તો આપણે બધાએ લક્ષ્મણ જેમ રામની સાથે રહ્યા જિંદગી આખી, અને રામે તો વનવાસ ભોગવો પણ એ તો સપત્ની વનવાસ હતો, પત્ની સાથેનો, પણ લક્ષ્મણનો વનવાસ તો ઈથી અઘરો, એણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો. અને એટલું જ નહીં, વિનય વિવેકની ચરમ સીમા જુઓ કે જ્યારે રાવણ એનું હરણ કરીને વયા જાય છે અને જટાયુની સાથેનું યુદ્ધ થાય છે ત્યારે દેવી સીતા એ પોતાના અલંકારોથી પૃથ્વી ઉપર નાખતા ફેંકતા જાય છે કે જેથી કરીને રસ્તે ખબર પડે કોને કે કયા રસ્તે રાવણ મને લઈ ગયો. એ બધા જ અલંકારોમાં જ્યારે બતાવવામાં આવ્યા લક્ષ્મણને કે બધું આ લગભગ સીતાજીના છે કે જુઓ તમે ખ્યાલ હોય તો, રાવણ રામ પોતે તો વિહ્વળ હતા, લક્ષ્મણજીને પૂછવામાં આવ્યું કે તમે જુઓ તો આ માં જાનકીના છે ને, તો કેવળ ને કેવળ ઝાંઝર હતા એના ઉપર લક્ષ્મણે કીધું કે આ મારી માં, એટલે કે માં જાનકીના ઝાંઝર છે, કારણ કે હું જ્યારે સવારે ઉઠીને એના ચરણ સ્પર્શ કરતો તો આશીર્વાદ મેળવવા માટે, એટલે મેં જોવામાં જેટલું હોય તો મેં આજ સુધી મેં પગ સિવાય કાંઈ જોયું નથી, મેં નજર ઊંચી સુધા નથી કરી, એટલે બંગડીથી માંડીને હાર સુધીની મને કાંઈ ખબર નથી. તમે વિચાર કરો એની 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 સંયમિતતા જુઓ, એની વિનમ્રતા જુઓ, ગરિમા જુઓ, મર્યાદા જુઓ. તો એ જ સેન્સમાં જયવીર રાશિજીએ કીધું કે લક્ષ્મણની જેમ તમે જો કરશો તો અયોધ્યામાં રામ રાજ્ય પાછું આવી શકે વનવાસ થયા પછી, પણ ક્યારે વિભીષણ વાળી કરતા નહીં. અને શક્તિસિંહે કઈ કઈને મંથાનું કહીને કીધું કાનાફૂસી જે થાય છે,
પોતપોતિકા સ્વાર્થ માટે એ કાનાફૂસીને કારણે સમાજમાં એકતા નથી જળવાતી, બલકે સમાજ કોરી ખવાય છે. જેમ ઉધઈ ઘરમાં લાગી જાય, તમારી સિમેન્ટ જેવી સિમેન્ટની કોન્ક્રીટ દિવાલ છે પણ ઉધઈ હોય તો તમારા ફર્નિચરથી માંડીને દિવાલ સુધી બધું કોતરી ખાય, એવી રીતે આ કઈ કઈ પણ અને મંથરાપણું એ પણ એવું જ છે. કાન ભંભેરણી જેને કહેવામાં આવે. તો આ બંને નેતાઓએ આમ કહીને ક્ષત્રિય સમાજનો એક ધડો જે વર્તમાન સરકારની અગેન્સ્ટમાં, ભલે પોતિકી જે સારામાં સારી દલીલ હશે એમાં ના નહીં, એના રીસામણા કે એના રોષનું પણ સારું કારણ ભલે હોઈ શકે, પણ એ તરફ જે જાતો તો એને શક્તિસિંહ બાપુએ પણ અને જયવીરાસિંહ બાપુએ પણ થોડું ડાયવર્ટ કરવાની કોશિશ કરી છે. અને આપણે બધા જાણીએ છીએ કે એ કોશિશ એટલા માટે થઈ છે કે એક ફિલ્મ ફ્લોપ ગઈ. ગોતા ખાતે ક્ષત્રિય એકતા અસ્મિતા સંમેલન કે મંચ જે કાંઈ મળી ત્યાર પછીથી દશેરાના દિવસે ભાઈ શંકરસિંહ બાપુએ કીધેલું કે અમે નવી પાર્ટી લોન્ચ કરીશું. એટલે શંકરસિંહ બાપુએ પોતે નહોતું કીધું, પણ આપણા જે સૂત્રો હતા એનો આ જ વાત કરી હતી કે દશેરાના દિવસે નવી પાર્ટી લોન્ચ થશે. પરંતુ આપની જાણખતરી નહીં થવા પાછળનું કારણ પણ એ આ આંતરિક વિખવાદ અને શક્તિસિંહ અને આપણે શંકરસિંહ બાપુની વધુ પડતી જીજીવિષા અને ઉતાવળ પણ એમાં નિમિત્ત બની. એટલે એ ન થયું. અને હવે એ લોકો એમ માને છે કે સારું થયું, એટલે કે ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી ભસું હરિગોપાળ. હવે જે રીકન્સ્ટ્રક્શન થવાનું છે, ફરીથી પુનર્નિર્માણ થવાનું છે, એ એવું છે કે જે મેઇન આના આયોજકો છે એણે એમ કીધું કે આપણે ક્ષત્રિયોનો મંડળ નથી બનાવવાનો. ક્ષત્રિયના જે રાજા રજવાડા છે જેની પાસે 5 પૈસા છે એ લોકો ફાઇનાન્શિયલી મદદ કરે, શંકરસિંહ બાપુ જેવા લોકો હોય એના અનુભવનો આપણને જ્ઞાન આપે, બાકી બધા જે નવિંઢિયા એટલે કે નવતર નવાન યુવાનો જે છે એ થોડા આગળ પડતા આવે. આ જે જે છાપેલા કાટલા આપણી ભાષામાં, છાપાની ભાષામાં, અને બાકી તમને કહું તો એકદમ જેને કહેવાય જાણીતા ચહેરા, અતિશય એવા ચહેરાને ઉતરવાની કોઈ વાત નહોતી અને હજી નથી, પણ શંકરસિંહ બાપુએ થોડીક ઉતાવળ કરી નાખી અને એમાં કેટલુંક મેલગુગળું થઈ ગયું, એટલે હાલ તુરંત બંધ રહ્યું અને આ મહામંથન ચાલી રહ્યું છે કે હવે નેક્સ્ટ શું કરી શકાય. એમ કરીને શક્તિસિંહ બાપુ અને જયવીરસિંહ બાપુએ ક્ષત્રિય સમાજને એક તરફ ચોખ્ખી દિશા આપવાની કોશિશ કરી છે. સર, નજીકના ભવિષ્યમાં આવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ છે અને જે રીતે વાત કરી સર, અત્યારે મહામંથન ચાલી રહ્યું છે, તો એમાંથી શું નીકળશે એ જાણવાની સૌ કોઈની ઈચ્છા છે. કારણ કે જે રીતે આપણે જોયું કે લોકસભાની જે ચૂંટણી હતી ને તેમાં આપણે જે જોવા મળ્યું, અને ભાજપ પણ ક્યાંક ને ક્યાંક અંદરખાને કોઈ પ્રયાસો થઈ રહ્યા છે તેવું પણ અત્યારે લાગી રહ્યું છે, તો સર આ મંથનમાંથી શું નીકળી શકે છે? પહેલાં તો એ કે જો ગાડરીઓ પ્રવાહ ન બને તો એક લક્ષ્ય તમે સિદ્ધ કરી શકે એમ છે. કોઈ પણ આમાં સમજફેર શું થઈ છે, પેલા તો મોટા ભાગના લોકોને ઇવન તો મીડિયા કર્મીને પણ એમ લાગે છે કે કંઈક આપણે ખુદ એટલે કે હું કંઈક કરી રહ્યો છું. પહેલી વાત તો એને ખબર નહીં, આપણે પત્રકાર છીએ, આપણને મેસેજ મળે છે, ઇનપુટ્સ મળે છે, એ રીતે આપણે સમાચાર લખીએ છીએ, રાઈટ? જેમ ઇનપુટ્સ મળવાથી જે બાતમીદારોને સરકારી એજન્સીને ઇનપુટ મળે, દર વખતે ધડાકા નથી થતા પણ ઇનપુટ તો મળી જ જતા હોય છે ને એના પ્રમાણે એલર્ટ થતા હોય છે. એટલે પહેલી વાત તો એ કે કરનારા જુદા છે, આપણે તો કહેનારા છીએ. ઓકે, નંબર 2 કે જે લોકો કરવા ધારે છે નવો પક્ષ વિકલ્પ વગેરે, તો એની સાથેના અમારા સંબંધો એટલા સારા છે એટલે એણે અમને પૂછ્યું કે ભાઈ શું થઈ શકે. કારણ એવું છે કે એ કહે છે કે એઝ એ મીડિયા કર્મી તમે સમાજની નબ્જ એટલે કે નાડ સારી રીતે પારખી શકતા હોઈ શકે. કારણ કે અમે રાજા રજવાડા છીએ, અમારી એક મર્યાદા છે, અમે હાવ લો પ્રોફાઇલ ન ગયા હોય, અમે જ્યાં જઈને અમારો આદર સત્કાર થાય ને બધું તામ જામ તાહીરો હોય તો અમને ખરેખર સમાજની ખબર ન પણ પડે એવું બને. જ્યારે કે તમે પત્રકાર છો એટલે આ ક્ષેત્રમાં છો એટલે તમારી સાથે લોમેન નાના માણસથી બધા માણસો તમને હળતા મળતા હોય, લોકો વિવિધ પક્ષના લોકો મળતા હોય, તો શું થઈ શકે. એટલે મેં એને કીધું કે પેલા તો તમારે ગ્લાસમાં કંઈક ભરવું હોય તો ગ્લાસમાં જે કંઈ હોય એ પેલા ખાલી કરવું પડે, તો તમે ગ્લાસમાં કંઈક ભરી શકો. આખે આખો રેતીથી ભર્યો હોય તો તમે ગ્લાસમાં નાખી શું શકવાના? તો કે હા, તો પહેલી વાત તો એ કે જે ખાલી પો પહેલા તમે ખાલી થાવ, નેટ એન્ડ ક્લીન થઈ જાઓ, અને એક તમારું વિઝન ડોક્યુમેન્ટ્સ બનાવો કે ભાઈ અમે લોકો આવું આમ કરવાથી સુશાસન આવી શકે કલ્યાણકારી, અને એનો એજન્ડા એવી રીતે રજૂ કરો પ્રજાને ગળે. સૌથી પહેલા પહેલી વાત એ છે, તમે ગમે તેટલી આદર્શની વાત કરો, લોકોને લોકો તો હોશિયાર તો છે જ, એને પેલા ગળે ઉતરવું જોઈએ. તમે જે વાત કરો છો ખરેખર એવું સંભવ છે ખરું? જો હા તો જ આગળ વધો. તો હું આપને કેટલીક
આદર્શ સંહિતા જેને કહી શકાય અને પાછી વિથ પ્રેક્ટિકાલિટી એ પાછી વ્યવહારો ખરી. આદર્શ એટલે એવા આદર્શ નહીં કે જે તમે અમલમાં ન મૂકી શકો, એવા નહીં, પ્રેક્ટિકલ થઈ શકે એવા કેટલીક વાતો કરું ને એમાં 18 વર્ણ આવે, એમાં કોઈ એક સમાજ નહીં. કારણ કે આ તો બહુરત્ના વસુંધરા છે, તમામ સમાજને સાથે એમાંથી જે સારપ છે એ બધી તમે લ્યો, તમામ સમાજમાંથી સારપ લઈ લ્યો તો શ્રેષ્ઠ આ જગતમાં બની શકે. હવે એના ઉપર મંથન થાય છે અને આવતા મહિને રાજકોટમાં માંદાતાસિંહજીના દીકરાને ઘરે પુત્ર રત્નનો જન્મ થયો છે, એનો જન્મ નિમિત્તે એક મોટું ફંક્શન થવાનું છે જેમાં અનેક રાજા રજવાડાઓ આવવાના છે અને એમાંના 2-4 રાજા રજવાડો 2-3 દિવસ અગાઉ આવવાના છે. એની સાથે આપણી અમારી મિટિંગ વગેરે થશે કે ભાઈ કેવા પ્રકારની બ્લુ પ્રિન્ટ હોઈ શકે. તો આપણે ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ કે તમે કોઈની અગેન્સ્ટમાંથી પહેલાં તો ભૂલી જાઓ. ભાજપ કોંગ્રેસ આમ આદમી ફરાનું કુછ નહીં ભાઈ, બધું સારું જ છે. તમે સમજો, તમને ફાવે તો હું તો કોઈ મંચ ઉપરથી આ કદાચિત જો બનશે અમે જેમ કહીએ છીએ એમ હો, એવું બને તો કદાચિત પહેલી એવી પાર્ટી હશે એ કહેશે કે ભાઈ આ અમારી ભૂમિકા છે, તમને હારી ના લાગે તમે તારે ભાજપ કોંગ્રેસ આમ આદમી અપક્ષ તમને ફાવે અને મત આપજો, ભાઈઓ અમને દેતા નહીં, ફરજિયાત નથી કઈ. તો એવું કેનારી પાર્ટી પર પહેલી હશે, એમ નહીં કે અમને દેજો, અમે હોનન અમારા મગજમાં આ છે અને નંબર 1, 2, 3, 4, 5 આ રીતે અમે શાસન પ્રણાલી ચલાવી અને ગુજરાતની જનતાને બેસ્ટ ઓફ ધી બેસ્ટ ગવર્મેન્ટ આપવાની પ્રયાસ કરીશું. હવે તમને અમારી વાત ગળે ઉતરતી હોય તો જ અમને મત આપજો, નહીંતર મત વેડફતા નહીં. એવું ન બને કે અડધા મત અમારામાં એટલે અમે ભાજપની બી ટીમ કે કોંગ્રેસની બી ટીમ કે આમ આદમી બી ટીમ ને એવી કાંઈ કરવાની જરૂર નથી. તમને એમ લાગે ભલે વાત સારી છે પણ આ અમલમાં આવે એમ નથી તો પ્લીઝ અમને મત આપતા નહીં. તમે જેને આપતા, કારણ કે કોકની સરકાર જેની પણ સરકાર બને ને હંગ ગવર્મેન્ટ હંમેશા ખરાબ, એટલે કે અસ્થાયી જેવું. અત્યારે જે કોંગ્રેસ આપણે કેન્દ્રમાં છે તે એવું કાંખ ઘોડીવાળી સરકાર કોઈ પણ નકામી. ભલે બધા કહે કે મજબૂત વિપક્ષ, મજબૂત વિપક્ષ હોવો જોઈએ પણ પહેલાં તો બે વસ્તુ હોવી જોઈએ વિપક્ષ. પહેલી વાત તો એ મજબૂત સ્વયં હોવો જોઈએ અને એ સામેવાળાને મજબૂર કરી દે એવો ન હોવો જોઈએ. તો લોકતંત્ર તો જ એમને કે સરસ છે. એટલે પહેલીમાં પહેલી વખત એવું બનશે કે એક આદર્શ સંહિતા જો બનાવવામાં આવે 18 વર્ણને સાથે લઈને અને એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવશે બાકાયદા અનેક પ્રકારના પ્રચારના માધ્યમો દ્વારા કે ભાઈ આ અમારી ભૂમિકા છે. ને બીજું હો વાતની એક વાત, અમારે કંઈ લય નથી લેવું, પહેલી વાત જ એ. આમાં મોટા ભાગના મતદારોને પણ એવો છે કે સારી સારી વાત કરીને અંતે પાછા બધા છે, કારણ કે છેલ્લે કેજરીવાલે બગડે ત્યારથી તો જગત આખાએ ભરોસો જ મૂકવાનું બંધ કરી દીધું છે કોઈના ઉપર. અહીંયા સ્ટોપ પેમેન્ટ આવી ગયું કે ભાઈ આ તો હદ થઈ ગઈ એમ. અને અમે ખુદે કહું છું કે આપણે એવો આંચકો અનુભવ એઝ એ મીડિયા કર્મી, જ્યારે શરૂઆતમાં તિરંગા ધંધા લઈને નીકળ્યા હતા તો આપણને લાગતું કે અન્ના હજારેની છત્રછાયામાં ભારતના તિરંગા ઝંડા સાથે જો આ લોકો નીકળ્યા છે ને જે રીતે વાત કરતા હતા, જે રીતે એની જે રીતની એની લાઇફસ્ટાઈલ હતી કોમન મેનને છાજે એવી, તો એમ લાગતું હતું કે નો ડાઉટ આ કંઈક કરશે. એ જ ભરોસે જે આપણે શરૂઆતમાં વાત થઈ હતી ભરોસા, એ જ ભરોસે લોકોએ એને બેસાડ્યા. ભલે આજે એ દિલ્હીમાં શાસન ભલે કરે છે પણ એનો રથ હવે યુધિષ્ઠિરના રથની જેમ બે વેત ઊંચો નથી હાલતો. એણે પણ અસ્વસ્થામાં મરાયો નરોવા કુંજરોવા બોલી નાખ્યું, શાસન કરવું છે સારું કે ખરાબ એમાં જે સમજોતા કર્યા, રથ ધરતી ઉપર અત્યારે આવી ગયો છે હાલે છે એ જુદી વાત છે. એવી જ પરિસ્થિતિ આમાં ન થાય એટલે અમે લોકો તો કહીએ છીએ કે પહેલા તો આપણે ક્લિયર થાવ. કોઈને પણ કઈ જો લઈ લેવાની જિજ્ઞાસા બી જાગે ને તો સોરી અત્યારથી જ રહેવા દેજો, કારણ કે આખું જગત ત્રાસી ગયું છે આવી બધા વિકલ્પો અને પરિવિકલ્પોથી. આ ગુજરાતની જનતાએ અનેકો પ્રયોગ હવે જોઈ લીધા છે, એ નામ જ કલ્યાણકારી હોય છે જે તે પક્ષનું. અંદર ખાને તો એ જ પાછી જીજી વિશા, હું જલ્દી ગાદીએ ચડી જાઉં, હું કઈક લોચો લઈ લઉં અને પાછા હાટા દોઢા કાળા ધોળા ઈધર ઉધર સમજોતા બમજોતા. તો માણસને એમ કે ભગવાન બચાવે આથી તો. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે અજાણા શત્રુ કરતા જાણીતો મિત્ર, અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. તો માની લો કે અમે ઇન ધ સેન્સ જે લોકો કરવા ધારે છે એ અમે તો એમાં માર્ગદર્શકના સ્વરૂપમાં છીએ, ને તો વળી પાછા લોકો કે અમને ટિકિટ આપજો. હવે અમને અહીંથી ગોંડલથી રીબડાની મળતી નથી. તો સવાલ એ છે કે અમે જે એને સારી 2-5 વાત કહેશું કે ભાઈ આવો કાંઈ કયો બજારમાં, અને પછી એની જે બુદ્ધિ હોય એમ કરે. પણ પ્રજા સામે પહેલાં તો તમે ખુલ્લા થઈ જાઓ કે આ જુઓ અમારી પાસે આ ચહેરા, આ અમારું એજન્ડા અને આ રીતે અમારે આગળ વધવાની કોશિશ છે. ને એ કોઈને પાડી નથી દેવા. જો અમારી વાતમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી વગેરે નથી, સારા લોકોની વાત છે હો. એમાંથી જે નિષ્કલંક છે, સારા છે, પરોપકારી છે, એને આવવું હોય તો વેલકમ.
જરાય વાંધો નથી, કારણ કે આફ્ટર ઓલ બધા ગુજરાતમાં તો છીએ ને, કોઈ શત્રુ શું કામ હોઈ શકે. બે પાનની દુકાને ત્રીજી નથી થતી, ત્યાં ક્યાં કોઈ બથોડે આવે છે, હવ બધા હવ ભાવે હવ ખાઈ પીને મજા કરે છે. એમ આ એક પક્ષ મેં કીધું, ગુજરાતે અનેક પક્ષો જોઈ લીધા છે ને પછી કંટાળી જાય છે. અને એક વસ્તુ કહું કે લોકો તમને જ્યારે એક વસ્તુ એક વખત તમને સારા માની લે, કદાચિત હવે અત્યારે આપણને પાંચ લોકો માની લે કે સારા માનતા હોય, એને બિચારાને ખબર તો છે નહીં રિયલ સેન્સમાં શું છે એ ખબર નથી. હવે એ આપણને સારા માની લે ન કરીને કાલે આપણું કૌભાંડ નીકળે કંઈક સમથિંગ, તો એને જે હાદસો નહીં તો કૌભાંડિયાની પેનલમાં આપણો હોય તો એને કાંઈ ચિંતા નથી કે એક ઓર નીકળ્યો સમજી લ્યો. પણ એના મગજમાં તો એક છાપ હોય કે ભાઈ ફલાણા ભાઈ બહુ સારા, આપણે કેજરીવાલ સારા, અન્ના હજારે સારા વગેરે વગેરે. તો એક જમાનામાં વીપીસિંહ સારા એમ લાગતું હતું, રાજીવ ગાંધીની ઉપર બળવો કરીને જ્યારે વીપીસિંહ સારા એમ લાગતું હતું. અને પછી જે બધા બગડ્યા છે સાહેબ, તો કુમુદના ફૂલ જે છે ને એ વિશ્વનું સૌથી રૂપકડામાં રૂપકડું ફૂલ એ છે, પણ એ જ્યારે એ સરી જાય એની બદબુ છે આખા જગતની સૌથી ખરાબમાં ખરાબ બદબુ છે. એમ આપણા જવાનું થાય છે. તમે જો સારા તરીકે લોકોની ઉપર એક તો છાપ જમાવો, પછી શું કે જ્યારે ધારો કે આપણું બગડવાનું કોશિશ થાય તો બગડી જાય. લોકો એમ કહે હંમેશા કે ભાઈ તમે જોયું ને બહુ બધી મોટી મોટી સારી સારી વાતો કરતા, આ સત્યા ના ચીલો. એટલે શું થાય, રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં મંદાકિની જે અભિનેત્રી છે ને એને એક દેહ વ્યાપાર કરાવનારો દલાલ એ બુદ્ધિપૂર્વક એને મળે છે, અને એની કાળા ચશ્મા પહેર્યા હોય છે, નથી દેખાતું એમ કરીને, અને લાલ લાકડી જે હોય છે ને લાલ ને સફેદ જે દિવ્યાંગો કરે છે જેને દ્રષ્ટિ નથી હોતી, એ લાકડીથી આમ બિચારો રોડ ક્રોસ કરવાની કોશિશ કરતા હોય છે. તો આ મંદાકિની એટલે કે અભિનેત્રીને દયા આવે, ફિલ્મ એનું ફિલ્માંકન એવું કરવામાં આવ્યું છે, આ મેટર અહીંયા લાગુ પડે એટલે કહું છું, એને દયા આવે કે બાપાને કોઈ વાહનવાળા લગાડી ન દે, એટલે બાપાને લાકડી લઈને રોડ ક્રોસ કરાવે છે. પછી બિચારી પૂછે છે કે બાપા તમારે કઈ બાજુ જવું છે, તો એને કીધું બાજુમાં જ મારું ઘર છે, ત્યાં સુધી જવું છે મારી, તો હું હાલ તો હોય જ. એને દયા આવે એમ કે ના ના હાલો તો અહીં સુધી આવી જ છું, તો નજીકમાં ઘર હોય તો મૂકી આવું. એ મૂકવા જવાની કોશિશ કરે ત્યાં ખબર પડે કે આ તો દેહ વ્યાપારનો જે અડ્ડો કહેવાય ન્યા મને લઈ ગયા છે. એટલે પછી ત્યાંથી છટકી તો જાય છે અભિનેત્રી, પણ પછી એને એક ડાયલોગ મારે છે, એ બાપાને કહે છે ટૂંકમાં કે હવે પછી છે ને એક કામ કરજો, તમારા ધંધો કરો ભલે કરો, પણ એક કામ કરજો, તમે આ જે અંધ હોવાનો ડોળ કર્યો છે ને એ તમે કરતા નહીં, લોકો આંધળા ઉપર ભરોસો નહીં કરે. એ બહુ ખોટી વાત છે, ભરોસો તૂટે નહીં સમાજમાં, બહુ ખોટી વાત. આપણે બહુ સારી સારી બધી વાતો આપણી સાંભળનારાને લાગે, આપણને અત્યારે સારું સારું લાગે, પણ જો અંદર કાદવ કિચડ પાછો આવી જવાનો તો ભગવાન બચાવે. એના કરતા તો આમને બધું હાલે જ છે સમાજની, આપણી ક્રાંતિ આવવાની. જગતભરમાં ક્રાંતિઓ એની જાતે જ આવતી હોય છે, ક્રાંતિ વાવવામાં નથી આવતી હોતી, ક્રાંતિ તો એની જાણે ફાટી નીકળે સમજી લ્યો, ક્રાંતિ રોપાય નહીં. તો મેં એ ભાઈઓને કીધું છે પ્રમાણે કે તમે જ્યારે આગલા મહિને અહીંયા આવો, એને આ તો એના તરફથી મને નોતરા એટલે કે આવ્યા છે કે સાહેબ આપણે મળીશું, વાતચીત કરીશું, કેવળ વાતચીત કરીશું. તો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે બીજા અપક્ષ હોય, એ કોઈ પણ ગુજરાતના હોવા જોઈએ. અને એ લોકો એમ કહે કે ભાઈ ધારો કે આ વિચાર સાથે સહમત છે, એની બધાની એકમાત્ર જે એની લાયકાત જે છે એ શું છે, પહેલામાં પહેલી લાયકાત કે નિષ્કલંક હોવો જોઈએ. આ પહેલી લાયકાત છે, પ્રાથમિકમાં પ્રાથમિક, કોઈ પણ પ્રકારનો દાગ એની પાસે હોવો ન જોઈએ. નંબર ટુ, એ વિઝનરી શિક્ષિત યુવાન એ બધું પછીથી આવતું હોય સ્ટેપ બાય સ્ટેપ, કે હાવ બુરથલે નહીં, કોઈ રૂપાળો આવે તેને શું ગધેડે રૂપાળા તો હોય, એ કઈ રૂપ ન કહેવાય. તો બિલકુલ એ પ્રકારના ખરેખર રાજ્યને ઉત્તમ પ્રકારની કંઈક આપી શકે પોતાનું કૌશલથી, એવા લોકોની ચયન કરવામાં આવશે અને પછી એની સાથે મિટિંગ કરીને ભવિષ્યમાં આવશે. પણ આ બધું જો અને તો છે, કારણ કે સ્વાભાવિક જ છે, સહેલું કાંઈ હોતું નથી, કારણ કે દરેક માણસને આવા માણસો બધા જ મળવા જરૂરી નથી, હોય તો છે, પણ કેટલાક લોકો એમ છે કે હમણાં આયા કરો ને પછી દેખતે હે, પછી પાછું બધું ફાટી તૂટી જાય. તો એ ન થાય એટલે મેં એને કીધું ભાઈ 2027 બહુ દૂર છે, તમારે લોકોએ કંઈ સારું ગુજરાત માટે કરવું હોય તો ગુજરાત માટે સારું કરવું, કોણ ના પાડે. તો વિચાર હું એક નહીં, આવા 500 તમારી આગળ હોય ને, એવડા મોટા રજવાડા છે ના હોય, તો બધાની પાસે તમારી પાસે બધા હશે. ધીરે 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 બધાને મળો કારવો, પાંચ વાત મારી સારી લાગે, પાંચ આની લાગે, પાંચ તમારી, પાંચ પરાણાભાઈની, એમ બધું ભેગું કરીને 100 વાત ભેગી કરવાની, એમ બધી મારી વાતે નહીં, બધી આની વાતે નહીં, તમને સારું લાગે એટલું લેજો. દત્તાત્રેયની જેમ, જે દત્તાત્રેયના 24 ગુરુ હતા એને એને આ જ રીતે કર્યું, તો પુત્રામાંથી એને વફાદારી જ લીધી, તો જેનામાંથી જે શીખવા મળે એ લઈ લેવાનું. આવી ભૂમિકા ભવિષ્યમાં રચાશે અને એ ભૂમિકામાં ક્ષત્રિય સમાજ
હાથો ન બને, કોઈ અત્યારે જે બની રહ્યો તો રાધર જે હાલ તુરંત બંધ રહ્યો એ ન બને એટલે શક્તિસિંહ બાપુ અને જયવીર રાશિજીએ બુદ્ધિપૂર્વક પણ કેટલીક વાતો ભાંગણામાં શસ્ત્ર દરમિયાન કરી અને હવે પછીનું જે મહામંથન થશે એમાં નેક્સ્ટ મંથ આવતા મહિને ગુજરાતમાં ત્યારે સંભવ છે કે શું એનું મહામંથનમાં નીકળે, કારણ કે ક્રમશઃ થશે, કોઈ ધડાકા બડાકા ફલાણી તારીખે આમ ઢીકણી તારીખે એવું કશું જ નહીં. પેલા આ લોકો મળશે બધાય, એમાં 5-50 લોકોની વાતચીતને જાણશે કરાવશે, પછી આગળ શું કરવું વગેરે વગેરે. પણ 2027 સુધીમાં જો બધું, મેં કીધું ને જો અને તો, બધું સારી રીતે સુપેરે પાર પડે તો ગુજરાતમાં શ્રેષ્ઠ કઈ રીતે સરકાર આપી શકાય, બહેતર પ્રજા વત્સલ કાયદેસર કલ્યાણકારી એવી સરકાર કઈ રીતે આપી શકાય એનો કમસે કમ એક ખેમો તો તૈયાર થઈ શકે, પછી એનો ઉપયોગ કોઈ પણ માણસ કરે તો કોઈ પ્રોબ્લેમ. આમાંથી આઈડિયા, ધારો કે આપણી આઈડિયા સારી હોય તો કહું છું, સારી હોય અને બીજા કોઈ આમાંથી સ્વીકારી લે તો એ વેલકમ છે, કઈ શત્રુ થોડી છે. ભાજપ વાળા એમ કે ભાઈ અમારામાં 5 ગંદકી હતી તમે કાઢ નાખીએ અને અમે કઈક સારો અનુભવીએ છીએ તો વેલ એન્ડ ગુડ, કારણ કે તો કઈ કઈ ખરાબ છે. તમે ટૂંકમાં આપણો આશય શું છે, ગુજરાતની 6.5 કરોડની જનતા પાસે કાંઈ ખૂટતું નથી તમારી દાનત સિવાય. તમારી દાનત તમે સુધારી દો તો પ્રજાને કાંઈ તમારી પાસેથી બીજું જોતું નથી. પ્રજાને 2-3-4 વસ્તુ જે સામાન્ય રીતે આપવાની સરકારની ફરજ છે, સારું આરોગ્યની વ્યવસ્થા, સસ્તું અને ગુણિયલ એવું શિક્ષણ, રહેવાથી માંડીને બાકી બધી સલામતી, તો બીજું પ્રજા ક્યાં કઈ માગે? તમે ગમે એટલા પેટ્રોલના ભાવ કરે, ક્યાં કોઈએ ઉહાપો કર્યો છે? તમે જેટલી પણ ખરાબી છે લોકો સહન એ કરી લે છે, તમારી કેટલીક વસ્તુ તો નથી ગમતી સહન કરી લે છે. તમે અમને ઉત્તમ પ્રકારનું શાસન આપો, મોંઘું આપશો તો પણ ઉત્તમ પ્રકારનું આપો તો પ્રજા ને ગુજરાતમાં અફાટ સંપદા છે. આપણો પ્રદેશ એવો મહાન પ્રદેશ છે ગુજરાત તો, કે જેની પાસે કુદરતી પ્રાકૃતિક સંપદાની કોઈ સીમા નથી, અસીમ છે. તો આટલી, જેમ કે તમને એક જ ખૂણો કહું, જામનગરનો એક જ ખૂણામાં દરિયો છે જ્યાંથી મુકેશ અંબાણી બધું ઉલેચા કરે છે. તમે જુઓ વિશ્વના નંબર ટોપ 10 કહી શકાય એમનું નામ છે કે નહીં? આ તો એટલું જ છે, જે બીજી કોઈ અદાણી આવ્યા છે એ તમે જુઓ શું કરી રહ્યા છે. તો આ બે ખાલી દરિયાકાંઠાની બે વાત છે, આખું ગુજરાત તો બાકી છે. ટુરિઝમથી માંડીને કેટલા ક્ષેત્રોમાં કેટલી ઓપોર્ચ્યુનિટી છે. તો એવા જો વિઝનરી લોકો આવે અને પ્રજાના હિતાર્થે બધી વાત કરે, અને શું કામ તમે કાળો દોડ કરીને ખાઈ જાઓ ભાઈ? તમને જેમ આપણો અત્યારે પગાર આવે નથી ખાઈ પીએ રોટલા બેટાણાના, તો એમ તમે ધારાસભ્ય બનો કે મંત્રી બનો તો પગાર ભથ્થાય હશે ને? એ કમસે કમ એવા તો હોય જ છે કે તમારે કઈ કાળો દોડ ન કરવું પડે. આ તો ભૂખની ભાજી છે, બધા વડે હકે આવ્યા, હું હાથ પેઢીનું ભેગું કરી લો. ભાઈ આવતીકાલની ખબર નથી ને, હાથ પેઢીનું ક્યાં કરો છો? એટલે હવે એવા જો સારા માણસો છે પાછા, નથી એવું નથી. જો ન હોત તો મોરારી બાપુની કથામાં 2000 માણસ ભેગું ન થત સાંભળવા, તો ફિલ્મમાં જ ન, થિયેટરમાં જ ગર્દી ન થાય, અહીંયા શું કામ થાય? એનો અર્થ એમ કે લોકોને મને જ્યાંથી પણ સારું મળે ત્યાં સંસાર ઈચ્છે તો છે જ, કે કમસે કમ જ્યાં સારું મળે ત્યાં આપણે જઈએ એમ. તમે પહેલાના જમાનામાં વાત જુઓ, અત્યારે જુઓ, હનુમાનજીના મંદિરોથી માંડીને બધા જ મંદિરોમાં તમને ક્યાંય કોઈ એવું તમે ભાળ્યું કે તમે ગયા હોય તમે ભગવાન હામામાં મેળવો, બીજા કોઈને એવું સાંભળ્યું? તમારે 1.5-2 કલાક નથી રહ્યું કે લાઈનમાં ઉભું રહેવું પડતું, તો એ લાઈનમાં શું કામ ઉભે? ત્યાં કોઈ ભગવાન વેલકમ આમ તો કરતા નથી, બોલાવતા નથી કે આવા હોય જગદીશભાઈ કેમ છો. પણ તમે જો માણસને કેમ છો, કમસે કમ એક વાઇબ્રેશન સારા આવે છે પોઝિટિવ, તો પણ લોકો 2 કલાક સુધી ત્યાં ઉભવા તૈયાર છે. એટલે સમાજની ભૂખ તો છે સારપ માટે, કોઈ શંકા નથી. આપણે કહે ને, ચારે દિશાઓમાંથી મને મંગલ વિચારો પ્રાપ્ત થાવો, આખા સંસારને એમ છે કે ભગવાન કરે ને ચારે કોરથી જો કોઈ સારા સારા માણસો આવે તો અમે અમારું યોગદાન આપવા, એટલે કે નાગરિકી ફરજ અમે બજાવવા તૈયાર છીએ, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસાર બની શકે. આવી બધી વાતો છે, જો બધું થાળે પડે તો નેક્સ્ટ મંથ ખબર પડશે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે વાત કરી દશેરાની સભાને લઈને વાત કરી, અને જે રીતે વાત કરી કે હાલ કંઈક છે તે મંથન થઈ રહ્યું છે અને મંથનમાંથી જો વિશ્વાસ હશે તો અમૃત નીકળશે તે પ્રકારની વાતો થઈ, અને આ બહુરત્ન વસુંધરા સમય ગુજરાતી ભૂમિ છે તેમાં જો આપણે વિશ્વાસ રાખીશું તો તે ભૂમિ છે તેને ઉજાડી શકીશું. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.